સુરતના અમરોલીના કોસાળ આવાસમાં કોળી પરિવારે ઝેરી દવા પી આપઘાત કરવાના મામલામાં 5 વર્ષની બાળકીનું મોત થઈ ગયું છે અને જ્યારે 3 વર્ષની અન્ય 1 બાળકી અને તેની માતાની હાલત અત્યારે ગંભીર છે. આ બંનેને સુરતની સ્મિવેર હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. અગમ્ય કારણોસર આ પરિવારે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો, જેમાં પરિવારના મોભી અને 2 બાળકીઓના પિતાનું અગાઉ મોત થઈ ચૂક્યું છે. હવે તેમની પુત્રી પણ મોતની પીટી છે. આમાં ઘટનામાં 2 લોકોના મોત થયા છે અને હજુ પણ 2 લોકો સારવાર હેઠળ છે. માતાની હાલત ગંભીર છે. ચેતન પટેલ જોડાઈ ગયા. ચેતન, 2ના મોત થયા છે, સમગ્ર મામલે શું વિગતો? જે ખાસ કરીને જે ઘટના છે તે સુરતના કોસાળ આવાસની છે, જ્યાં મોડી રાતે જે કોળી પરિવાર છે તેઓએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો, જેમાં જે પિતા છે તેનો ઘટના તેનો સારવાર દરમિયાન જ મોત નિપજ્યું હતું. જ્યારે જે માતા છે તેમજ તેની જે પુત્રી છે 5 વર્ષીય તેને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં બાળકીનો હાલ સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. જ્યારે જે માતા છે તેની હાલત ગંભીર જણાય છે. સૌથી મહત્વની વાત એ છે કે હજી જે 3 વર્ષનો જે બાળક છે તે બાળકને પણ હવે સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અત્યાર સુધી પોલીસ પણ આ જે બાળક છે તેને શોધી નહીં શકી હતી. જોકે ત્યારબાદ જે સ્થાનિક લોકો દ્વારા પહેલા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો આ બાળકને, અને ત્યારબાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. હાલ જે માતા પુત્રની જે હાલત છે અત્યંત ગંભીર જણાય છે. હાલ કયા કારણસર આ જે પરિવારે આપઘાત કર્યો છે તે હજુ સુધી જાણી નથી શકાય. બિલકુલ બિલકુલ આભાર ચેતન. તો આખરે પિતા અને પુત્રીનું મોત થયું છે અને હજુ પણ 2 લોકોની હાલત ગંભીર છે.